હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. પરેશભાઈ, આપનું સ્વાગત છે. હવે આગામી દિવસોમાં કેવું હવામાન રહેશે? આમ જોવા જઈએ તો અત્યારે આ WD ની અસર છે, એટલે કે જે ઉત્તર ભારત ઉપરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતા હોય છે, એ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે, અત્યારે પસાર થઈ રહ્યું છે. અને અત્યારે ઉત્તર અને ઉત્તર પશ્ચિમના પવનો છે, જેને કારણે એના જે ટ્રફ છે એ ગુજરાત સુધી લંબાયા છે, જેને કારણે ગુજરાત ઉપર એક બહોળો ભેજનો શિયર ઝોન સર્જાયો છે, જેને કારણે આજે 13 એપ્રિલ થી આજે વરસાદની શરૂઆત થઈ છે, કમોસમી વરસાદની શરૂઆત થઈ છે, જેમાં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર અત્યારે અસર જોવા મળી રહી છે. હજુ આવનારા લગભગ 4 થી 5 દિવસ સુધી આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે અને 4-5 દિવસ સુધી હજી રાજ્યની અંદર છૂટાછવાયા માવઠાના ઝાપટા છે એ રોજ અલગ અલગ વિસ્તારોની અંદર જોવા મળે તેવી શક્યતાઓ છે, જેમાં ખાસ કરીને 14 અને 15 એપ્રિલ આ 2 દિવસ એવા હશે કે આ 2 દિવસ દરમિયાન રાજ્યની અંદર માવઠાની તીવ્રતા વધારે રહેશે અને આ 2 દિવસ દરમિયાન જે માવઠું થશે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે થશે. એટલે જે વિસ્તારોની અંદર માવઠું થશે ત્યાં ગાજવીજ અને પવન સાથે વરસાદ પડે તેવી પણ શક્યતાઓ રહેલી છે.